ગુડ મોર્નિંગ બા મિત્રો જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો આજે આપણે તમને થોડાક પરીક્ષાલક્ષી હું તમને પ્રશ્નો સમજાવું છું બરાબર પરીક્ષાલક્ષી પ્રશ્નોમાં હું તમને પેલા માળખું બતાવું છું બરાબર માળખું તમને સમજાવું છું જો તમે સાંભળો બરાબર તમારે હું બોલતી જ છું એમ તમારે માળખું લખવાનું રહેશે

તમારે ખાલી સાંભળવાનું છે અને તમારે બુક્સમાં લખવાના છે માળખું વાર્ષિક પરીક્ષાનું તમને માળખું લખાવું છું એમાં પ્રશ્નો એક ધોરણ પાંચ ગુજરાતી ગુજરાતીમાં પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો કેટલા માર્ક્સના આવશે પાંચ માર્ક્સના પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો કેટલા માર્ક્સની તે પણ પાંચ માર્ક્સની બરાબર પ્રશ્નો ત્રણ અ તો પ્રશ્નો ત્રણ ઓ માં શું આવશે સમાનાર્થી શબ્દ તો સમાનાર્થી શબ્દો પણ કેટલા માર્ક્સના આવશે પાંચ માર્ક્સના પ્રશ્નો ત્રણ બ વિરુદ્ધાર્થી શબ્દ લખો તે પણ કેટલા માર્ક્સના આવશે પાંચ માર્ક્સના બરાબર પ્રશ્ન ચાર અ

શબ્દનો વાક્યમાં પ્રયોગ કરો શબ્દ સમૂહ માટે એક શબ્દ છે તે બાળ મિત્રો કેટલા માર્ક્સનો આવશે બે માર્ક્સનો બરાબર હવે પ્રશ્ન પાંચ અ શબ્દનો વાક્યમાં પ્રયોગ કરો તે પણ પાંચ માર્ક્સનો બરાબર છે પ્રશ્ન પાંચ બ નિબંધ લખો તે કેટલા માર્ક્સનો નિબંધ આવશે બાળ મિત્રો દસ માર્ક્સનો ઓકે હવે આ તમારે માળખું લખાઈ ગયું છે માળખું લખાઈ ગયું તો હું તમને માળખા પ્રમાણે પરીક્ષા પ્રશ્નો સમજાવું છું બરાબર બરાબર કે જે છે છે તે તમારે પ્રશ્નો લખવાના છે અને સમજવાના છે બરાબર ઓકે બા મિત્રો તો અહીંયા જુઓ પ્રશ્નો એક છે નીચેના પ્રશ્નોના જવાબ એક એક વાક્યમાં જવાબ

કે ચરણોમાં ચાલવાનો ઉમંગ ઉઘડતા પ્રભાતની વેળાએ અને કુદરતી વાતાવરણમાં દેખાય ઉછળે છે આપણે રિવિઝનમાં પણ આ સમજી ગયા છીએ મેં તમને પાઠ જ્યારે ચલાવ્યો કાવ્ય ચલાવ્યું ત્યારે પણ મેં સમજાવ્યું છે બરાબર પંખીની પાંખમાં અને નાનકડી ચાંચમાં શાનો શાના ગાન લહેરે છે તો શું લખવાનું છે પંખીની પાખમાં અને નાનકડી ચાંચમાં માં ઝરણાના ગાન લહેરે છે મન ક્યાં આરોટે છે તો અને કિરણોના સૂરમાં મન આરોટે છે બરાબર હાથે એટલા પ્રશ્નો હવે આપણે આગળ જોઈએ ખાલી જગ્યા બરાબર તો અહીંયા ખાલી જગ્યા આપેલી છે જો આપેલા માં યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો બરાબર છે મને એક આ ઘર ખાલી જગ્યા છે તો બાળકિત્રો અહીંયા બે શબ્દો આ પાસે જુઓ કૌશમાં સાંભળ્યું અને સાંભળ્યું તો શું આવશે કે મને એક ઘર સાંભળ્યું છે બરાબર છે બીજો નિર્મલ પોતાનું બધું જ કામ ખાલી જગ્યા પતાવી દે છે તો ચકાચક કે ફટાફટ તો શું મિત્રો અહીંયા આવશે ફટાફટ નિર્મલ પોતાનું બધું જ કામ ફટાફટ પતાવી દે છે હવે ત્રીજું છે આ ચોપડી તો પલળીને ખાલી જગ્યા ખરાબ થઈ ગઈ છે તો તદ્દન અને તદ્દન બે તો આપણે અહીંયા કયું લેવાનું છે તો પેલું ચોથું ઉતાવળ નથી ખાલી જગ્યા વાંચીને પછી આપજે તો નિરાતે અને નિરાંતે તો બીજું આવશે કયું આવશે બીજું નિરાંતે ઉતાવળ નથી નિરાતે વાંચીને પછી આપજે પાંચમો બોલ કેમ ચાલે છે ખાલી જગ્યા અભ્યાસ તો તારો અથવા તારો બરાબર તો આમાં શું આપણે આવશે તારો કયો શબ્દ આવશે તારો બોલ કેમ ચાલે છે તારો અભ્યાસ સમજાણું બાર મિત્રો ઓકે તો ખાલી જગ્યા તમને આવડી ગઈ કયો ખાલી જગ્યામાં કયો શબ્દ લખવાનો છે ઓકે તો પ્રશ્નો આપણે થોડાક કર્યા ખાલી જગ્યા કરી હવે આગળ જોઈએ જો આગળ શું લખેલું છે કે નીચેના દરેક શબ્દનો પ્રયોગ કરો બરાબર તો બુદ્ધિમાન છે શબ્દ આપેલો છે તો બુદ્ધિમાનનો આપણે વાક્યમાં પ્રયોગ કરવાનો છે તો શું આવશે તે બુદ્ધિમાન પુરુષ છે બુદ્ધિમાન પુરુષ છે રામાયણ એક સરસ મજાનો ગ્રંથ છે બરાબર છે શિષ્યવૃત્તિ તો શિષ્યવૃત્તિનું વાક્ય શું શું લખશું કે સરકાર આપણને શિષ્યવૃત્તિ આપે છે સમજાણું હવેના પછી છે સમાજો દ્વાર તો શું આવશે લોકો ઘણા લોકો સમાજો દ્વાર હોય છે બરાબર છે ભારત રત્ન તો ભારત રત્નમાં શું આવશે કે ડોક્ટર આંબેડકર ડૉક્ટર સાહેબ આંબેડકરને ભારત રત્ન એવોર્ડ મળેલ હતો સમજાણું આપણે એવું વધારાના એક બે શબ્દો પણ લઈ શકીએ મુશ્કેલ તો મુશ્કેલનું આપણે વાક્ય બનાવીએ કે હિમાલય ચડવો ખૂબ જ મુશ્કેલ હોય છે બરાબર છે એવા ઘણા બધા શબ્દો આપેલા હોય તો એ પણ તમારે લખવાના છે જો બાળ મિત્રો અહીંયા થોડાક વિરુદ્ધાર્થી શબ્દ આપેલા છે બરાબર તો અંધકાર તો અંધકારનું શું આવશે પ્રકાશ બરાબર એવી રીતે કડવું આપેલું હોય તો કડવાનું તમારે શું લખવાનું છે મીઠું અહીંયા વિશાળ લખેલું છે તો વિશાળનું શું આવશે વિશાળ એટલે કે મોટું અને એનું વિરુદ્ધાર્થી શબ્દ શું આવશે નાનું એવી રીતે શીતળ લખેલું હોય શીતળ બાળ મિત્રો તો બાળનું શીતળી શીતળ એટલે એકદમ ઠંડુ તો આપણે વિરુદ્ધાર્થી શું લેવાનું છે ગરમ બરાબર દુર્ભાગ્ય છે તો દુર્ભાગ્યનું સદભાગ્ય દોષ છે તો નિર્દોષ અને આનંદ છે તો દુઃખ એવી રીતે આદર આપેલું હોય બાળ મિત્રો તો આદરનો શું તમે લેશો કોને આવડે છે તો આદરનો આપણે શું કરવાનું છે અનાદર બરાબર છે એવી રીતે આશા લખેલું હોય આશા તો તો કોને આવડે છે બાળ મિત્રો તો આશાનો શું અહીંયા કરવાનું છે નિરાશા બરાબર એવી રીતે જીત આપેલું હોય જીત તો જીતનું તમે શું કરશો તો જીત નું તમારે શું કરવાનું છે હાર ઓકે મિત્રો તો તમને વિરુદ્ધાર્થી શબ્દો વાક્યમાં શબ્દોનો વાક્યમાં પ્રયોગ ખાલી જગ્યા એ તમને આવડી ગયું હશે ખાલી જગ્યા આવડી ગઈ બરાબર કઈ ખાલી જગ્યામાં કયો શબ્દ આવે તે આવડી ગઈ છે આ તમને થોડાક બે ત્રણ પ્રશ્નો જે મેં લેખ કરાવ્યા તે પણ તમને આવડી ગયા છે ઓકે બાળ મિત્રો તો તમને આ પરીક્ષાલક્ષી થોડાક આઈએમપી પ્રશ્નો હતા બરાબર સમાનાર્થી શબ્દો પણ આમાં થોડાક આવશે બરાબર ધારો કે સમાનાર્થી શબ્દોમાં અહીંયા જો ગફલત આપેલું છે બરાબર તો આપણે ગફલતની જગ્યાએ ગફલત એટલે કે જેનાથી તમને તમને કોઈ કોઈ વસ્તુની ગેરસમજ ઊભી થયું હોય તો ગેરગફલતને શું કહેવાય ગેરસમજ રાત્રિ તો રાત્રિને શું કેશું નિશા એવી રીતે સમાનાર્થી શબ્દ પંખી લખેલું હોય તો તમે શું કરશો પંખી પક્ષી બરાબર છે મહેનત લખેલું હોય તો પરિશ્રમ સમાનાર્થી શબ્દમાં દોસ્ત લખેલું હોય તો બરાબર જો અહીંયા પરિશ્રમ લખેલું છે તો પરિશ્રમમાં આપણે મહેનત લખવાનો છે બરાબર માર્ગ છે તો રસ્તો લખવાનો છે નિર્ણય એટલે કે જે કઈ આપણે નિર્ણય એટલે કે રસ્તો કોઈ પણ સારો સાચો નિર્ણય લઈએ બરાબર સારી દિશા નિર્ણય એટલે કે સાચી દિશા તો એવી રીતે નવાય આપેલું હોય સમાનાર્થી શબ્દો તો તમે શું લખશો બા મિત્રો તો નવાયમાં શું લખવાનું છે આશ્ચર્ય બરાબર સમાનાર્થી કૂદકો આપેલો હોય તો તમે શું લખશો તો કૂદકોમાં શું લખશો ઠેકડો ઓકે બાર મિત્રો તો આ તો થોડુંક આઈએમપી પરીક્ષાલક્ષી માર્ગદર્શન કે આવી રીતે તમારે એના જવાબ લખવાના છે તો મેં તમને માળખું પણ બતાવ્યું થોડાક આઈએમપી પ્રશ્નો પણ બતાવ્યા તો તમારે આજના હોમવર્કમાં જે મેં માળખું લખાયું છે તે માળખું અને જે મેં આ બે ત્રણ પ્રશ્નો કરાવ્યા છે મેં પ્રશ્નો કરેવા એ જ પ્રશ્નો તમારે આજના હોમવર્કમાં લખવાના રહેશે આ પ્રશ્નો એક પ્રશ્નો જે ચાર છે ખાલી જગ્યા તે અને અને આ પ્રશ્નો છ છે શબ્દનો વાક્યમાં પ્રયોગ આ ત્રણેય પ્રશ્નો તમારે હોમવર્કની બુકમાં લખવાના રહેશે ઓકે વા મિત્રો અને માળખું પણ તમારે લખવાનું રહેશે સમજાણું ઓકે Thank you. Thank you.